ગોંડલ નાગરિક બેંકના ડિરેક્ટરોની ચૂંટણી યોજાઈ છે અને ત્યારે ગોંડલનું રાજકારણ અત્યારે ગરમાયેલું જોવા મળી રહ્યું છે. નાગરિક બેંકની ચૂંટણી આમ તો સામાન્ય ગણાતી હોય છે, પણ ગોંડલમાં આ ચૂંટણીને લઈને ધારાસભ્યની ચૂંટણી જેવો માહોલ છે તે ગરમાયેલો જોવા મળે છે. બેંકની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન અશોક પીપળિયા માટે પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે, ત્યારે સામા પક્ષે પૂર્વ ચેરમેન યતીશ દેસાઈને બહુમતી હાસિલ કરવા માટે ઈડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા હોય તેવું રાજકીય ઉત્તેજના ફેલાયેલી જોવા મળે છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની રાહબરી હેઠળ ભાજપ પ્રેરિત પેનલ ચૂંટણી લડી રહી છે અને ત્યારે કોંગ્રેસના યતીશ દેસાઈની આગેવાની હેઠળ જે નાગરિક સહકારી સમિતિની પેનલ છે તે પણ ચૂંટણી લડી રહી છે. ત્યારે જયરાજસિંહ જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા પણ જેલમાંથી આ ચૂંટણી છે તે લડી રહ્યો છે. ત્યારે હાલ તો કહી શકાય કે બંને પક્ષ માટે જે પ્રતિષ્ઠાનો સવાલ છે તે બની ગયો છે અને ખાસ જયરાજસિંહ માટે અને ગણેશ જાડેજા માટે આ પ્રતિષ્ઠાનો સવાલ છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈને આપણે અહીંયા વાત કરીશું કે આ વખતે જે આ ચૂંટણી આજે યોજાઈ છે તેમાં કોણ બાજી મારી જશે. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન યોજાયું છે. આ ચૂંટણીમાં ગોંડલના વિધાનસભાની ચૂંટણી કરતાં પણ વધારે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે આ ચૂંટણીમાં એક તરફ કોંગ્રેસમાંથી યતીશ દેસાઈની પેનલ લડી રહી છે તો બીજી બાજુ ભાજપમાંથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની રાહબેરી હેઠળ અશોક પીપળિયાની પેનલ છે કે જે ચૂંટણી લડી રહી છે. ત્યારે જેમાં ડિરેક્ટરની ચૂંટણીમાં એક નામ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનું પણ છે અને અહીંયા કહેવાય કે જયરાજસિંહ અને ગણેશ માટે આજે વર્ચસ્વની લડાઈ છે તે જોવા મળી રહી છે. જે હાલમાં જૂનાગઢ જેલમાં બંધ છે અને જેલમાંથી જે આ ડિરેક્ટરની ચૂંટણી છે તે ગણેશ જાડેજા લડી રહ્યો છે. ત્યારે નાગરિક બેંકના ચેરમેન અશોક પીપળિયા અને તેમની પેનલ દ્વારા છેલ્લા 3-4 વર્ષમાં બેંકના વિકાસ અને પ્રગતિની ગવાહી જે અપાઈ રહી છે તો સામા પક્ષે વર્તમાન સત્તાધીશોના શાસનમાં જે છિંડા શોધી અને લોકો સમક્ષ રજૂ કરાઈ રહ્યા છે જેને લઈને ચૂંટણીનો માહોલ છે તે હાઈ વોલ્ટેજ સમો બનવા પામેલો છે. સામાન્ય રીતે બેંકની ચૂંટણીમાં ખાસ જે નોંધ સુધા લેવાતી નથી હોતી, પરંતુ ગોંડલની રાજકીય તાસીર હંમેશા ગરમ રહી છે. ત્યારે શહેરમાં મોટા હોર્ડિંગ્સ, ચોપાનિયા અને જાહેર સભા સાથે ડોર ટુ ડોરનો પ્રચાર ચાલી રહ્યો છે અને બંને પક્ષે ચૂંટણીનું કેટલું અને કેવું મહત્વ છે તે પણ સાબિત થઈ રહ્યું છે. બેંકના વર્તમાન ચેરમેન અશોક પીપળિયા માટે ચૂંટણી ખૂબ જ મહત્વની સાબિત થશે, કારણ કે 58,000થી વધુ જે સભાસદો છે તે ધરાવતી આ બેંક છે અને સભાસદો એક દિન કા સુલતાન બની સત્તાનો તાજ કોને પહેરાવશે તે કહેવું અહીંયા કોઈ ચોક્કસપણે ના કહી શકાય, પરંતુ આ ચૂંટણી જે કહેવાય કે રાજકીય ગરમાવો ચોક્કસથી ગોંડલની અંદર જોવા મળી રહ્યો છે. ગોંડલમાં બહુ ચર્ચિત બનેલી નાગરિક બેંકની ચૂંટણીમાં જે કહી શકાય કે જે મતદારો છે તેમાં અરાજકતા સર્જાઈને તેની દહેશત છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે અપક્ષ ઉમેદવાર છે પ્રતિપાલસિંહ ઝાલા, તે પણ આની અંદર ચૂંટણી છે તે લડી રહ્યા છે અને તેમના દ્વારા આ દહેશત છે તે વ્યક્ત કરવામાં આવી છે અને જેને લઈને ગોંડલના જિલ્લા પોલીસ વડાને અને ત્યાંના DYSP સહિત જે પોલીસ સ્ટાફ છે તેમને આ રજૂઆત છે તે અપક્ષ ઉમેદવાર દ્વારા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આજની જે આ ચૂંટણી છે તે ચૂંટણીમાં જે પ્રતિપાલસિંહ ઝાલાએ કેટલાક ઉમેદવારોની મિલીભગતથી વાતાવરણ ડોળાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે અને જેને લઈને ઘર્ષણ થઈ શકે તેવી દહેશત છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે બાહુબલીઓ આ ચૂંટણીમાં લડતા હોય છે અને મતદાન મથકે અરાજકતા સર્જવાય તેવી દહેશત હોય છે, ત્યારે ન્યાયિકપણે ચૂંટણી યોજાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાય તેવી રજૂઆત પ્રતિપાલસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી છે. ત્યારે ગોંડલ નાગરિક સહકારી બેંકની આજે જે આ ચૂંટણી જે ચાલી રહી છે તેમાં જે નવા મતદારો એટલે કે જે નવા સભ્યોના નામ નોંધાયેલા છે તે લોકો મતદાન ના કરી શકે તેના માટે થઈને જે કહેવાય કે એક લવાદ છે તે લવાદ કેસ બેંકના ડિરેક્ટર યતીશ દેસાઈ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો કે જેની અંદર મનાઈ હુકુમ માંગવામાં આવ્યો હતો કે જે લવાદ કોર્ટ દ્વારા ના મંજૂર કરતો હુકુમ ફરમાવવામાં આવ્યો છે. યતીશ દેસાઈએ બેંક દ્વારા નોંધાયેલા જે 3800 નવા મતદારો છે તેની સામે હાઈકોર્ટમાં એક અપીલ કરી હતી, જે બાદ રાજકોટ બેંક ઓફ નોમિનીમાં લવાદ કેસ પણ દાખલ કરાયો હતો. 11 સપ્ટેમ્બરે આ કેસ ચાલી જતા નાગરિક બેંક તરફથી રજૂઆત કરાઈ હતી કે યતીશ દેસાઈ દ્વારા હાઈકોર્ટ તથા લવાદ કોર્ટમાં એક જ પ્રકારની દાદ છે તે માંગેલી છે, જેથી બંને કોર્ટમાં કેસ ચાલી શકે નહીં, જેથી તેમના વકીલ દ્વારા હાઈકોર્ટનો જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો જે LPA હતી તે પરત ખેંચવામાં આવી. તે દરમિયાન લવાદ કોર્ટ દ્વારા 12 સપ્ટેમ્બરના રોજ બેંકના મેનેજર દ્વારા જે જવાબ તથા સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ રજૂ કરાયું હતું, જે બાદ અદાલતે બંને પક્ષની દલીલો સાંભળી યતીશ દેસાઈ દ્વારા જે મનાઈ હુકુમ માંગવામાં આવ્યો હતો તે નામંજૂર કર્યો હતો અને તેનો ચુકાદો છે તે ફરમાવ્યો હતો.
જે ચુકાદાની અંદર હવે નવા નોંધાયેલા જે 3800 સભ્યો છે તે અદાલતના જે ચુકાદા છે તેના બાદ હવે આજની આ ચૂંટણી છે તેની અંદર મતદાન પણ કરી શકશે. ત્યારે કહી શકાય કે આજની ગોંડલ નાગરિક બેંકની આ ચૂંટણી છે કે જે ખૂબ જ રસપ્રદ ચૂંટણી અત્યારે કહી શકાય. ગોંડલની અંદર આ ચૂંટણીને લઈને જે અત્યારે રાજકીય માહોલ છે તે પણ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. કારણ કે એક તરફ જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના જે વર્ચસ્વની લડાઈ છે, જયરાજસિંહ માટે ખાસ કરીને આ વર્ચસ્વની લડાઈ ચોક્કસથી કહી શકાય. ત્યારે એક બીજી તરફ યતીશ દેસાઈ છે તે પણ પોતાની જે તાકાત દેખાડી રહ્યો છે, એડી ચોટીનું જોર છે તે લગાવી રહ્યો છે. ત્યારે આજે સાંજે જે પરિણામ જાહેર થશે તેમાં ખરેખર કોણ પોતાની તાકાત દેખાડશે તે તો હવે જોવાનું રહેશે. ત્યારે આપ શું માનો છો કે આજની આ ચૂંટણી છે તેમાં ખરેખર કોણ તાકાત દેખાડી જશે અને કોણ જીતશે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.